અને પ્રાસંગિક ઉદ્બોધન માટે હવે આમંત્રણ આપું છું શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહજી વાઘેલા, પ્રદેશ પ્રમુખ શ્રી ગુજરાત મહિલા કોંગ્રેસ રાજકોટ. મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન રાજકોટ દ્વારા આયોજિત 15મા સ્કિલ એવોર્ડ સેરેમની 2019ના કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બિરાજમાન આપણા સૌના વડીલ આદરણીય બાપુ, અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ અને રાજ્ય સરકારના મંત્રી ભાઈ શ્રી હકુબાભાઈ, એવા જ બંને ધારાસભ્યશ્રીઓ વડીલ ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજીભાઈ અને ખાસ કારણથી ઉપસ્થિત નહીં રહી શક્યા એવા વડીલ ડૉક્ટર સીજે ચાવડા સાહેબ, પૂર્વ નાયબ સચિવ વડીલ પરમાર સાહેબ તથા વડીલ શ્રી કિશોરસિંહજી સોલંકી સાહેબ, મંચસ્થ ઉપસ્થિત સૌ મહાનુભાવો, સમાજના સૌ વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો, આપણે સૌ જેને સન્માનવા એકઠા થયા છીએ તેવા સમાજના સૌ સન્માનાર્થીઓ અને સતત 15 વર્ષથી એક જ રિધમથી આ આયોજન જેમના માર્ગદર્શન નીચે થાય છે તેવા સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી યોગરાજભાઈ અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેમ કે કોઈ પણ સંગઠન ચલાવવું હોય તો તેના પાયામાં ઘણો બધો ભોગ આપવો પડે છે, ખાસ કરી અને સમય અને પરિવારના ભોગે પણ સમય કાઢીને આ પ્રકારનું આયોજન કરવું અને આ પ્રકારના સન્માનાર્થીઓને સન્માનવા એ ઘણું અઘરું હોય છે. સામાજિક કાર્યોમાં ઘણી બધી વિટંબણાઓ તો આવવાની જ હોય છે, એ બધી વિટંબણાઓ અને સમસ્યાઓ વચ્ચે આ સંસ્થા લયબદ્ધ રીતે, તાલબદ્ધ રીતે આવું સુંદર આયોજન કરે છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારના સન્માન સમારોહ તો આપણે ઘણા જોયા છે, પણ એજ્યુકેશન ફિલ્ડ સિવાયના ક્ષેત્રમાં જેમણે સિદ્ધિ હાંસલ કરી છે એવા સન્માનાર્થીઓનો સન્માન સમારંભ કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતમાં પ્રથમ થતો હશે. આપણા સમાજના એવા ભાઈઓનું આપણે સન્માન કરીએ છીએ કે જેમણે સરકારી નોકરીમાં કે વ્યવસાયિક ક્ષેત્રે, કોઈ પણ ખાનગી ક્ષેત્રે પોતાનું કૌશલ્ય દ્વારા પોતાનું અને સમાજનું નામ રોશન કર્યું છે અને સાથે સાથે કેળવણીથી અડીખમ વ્યક્તિત્વનું નિર્માણ થાય તેની સાથે સાથે બાળકો માત્ર પુસ્તકના એટલે કે પુસ્તકીયું જ્ઞાન જ ન મેળવે પરંતુ તેમની અંદર પડેલી જે સુષુપ્ત શક્તિ છે એ પણ જાગૃત થાય અને અન્ય ક્ષેત્રમાં પણ પોતાની સ્કિલ દ્વારા નામ રોશન કરતા રહે એ પ્રકારના હેતુની સાર્થકતા સાથે આ સંસ્થા આવા સમાજના તેજસ્વી, ઓજસ્વી અને ખેલાડીઓ કે જેમણે રમતગમતના ક્ષેત્રમાં પણ પોતાનું નામ રોશન કરી સિદ્ધિ હાંસલ કરી છે તે સૌને સન્માને છે તેનું આપણને પણ ગૌરવ છે. ત્યારે આજના આ સૌર સન્માર્થીઓને પણ એટલું જ કહીશ કે સફળતા મારો જન્મસિદ્ધ અધિકાર છે તેમ કહેનારની સામે ભય, શંકા કે અનિશ્ચિતતા ટકી શકતા નથી. જે લોકોએ સંસાર અને સમાજ પર કોઈ પ્રકારનો પ્રભાવ પાડ્યો છે તેઓ અંધકારમાં હતા ત્યારે પણ પોતાનો આત્મવિશાલ, આત્મવિશ્વાસ જે છે એની મશાલ સળગાવીને જ આગળ વધ્યા હતા. તેમને પોતાના પર શ્રદ્ધા હતી
અને એ જ શ્રદ્ધાએ તેમને ધારેલી મંજિલ પર પહોંચાડી દીધા હતા, ત્યારે જીવનમાં આત્મવિશ્વાસ અને શ્રદ્ધા સાથે સૌ આગળ વધતા રહી સમાજનું નામ રોશન કરતા રહીએ. સાથે સાથે એક બીજી વાત પણ કહીશ કે જીવનમાં એક વાત એ પણ યાદ રાખવી પડશે કે આપણી સફળતા આપણા ચારિત્ર્યની ઊંચાઈને આત્મવિશ્વાસની બુલંદીથી ઊંચી ક્યારેય ન હોઈ શકે. અને ગમે તેઓ ખરાબ સંજોગોથી પણ ઘેરાયેલા હો તો એનાથી દબાઈ જવાને બદલે આંતરિક શક્તિને ટકાવી એકાગ્રતા સાથે આગળ વધતા રહો એવી સૌને શુભેચ્છા પાઠવું છું. સમાજમાં આ પ્રકારના સન્માનાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર વધે અને ભીડમાંથી ઊંચે ઉઠવાની હિંમતવાળા દ્રષ્ટિવાળા યુવાનો સામાજિક ક્રાંતિના કાર્યોમાં જોડાય તેવી આશા સાથે ફરી વખત આ સર્વે સન્માનાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મને અહીં બોલાવી અને બે વાત કહેવાનો મોકો આપ્યો તે બદલ મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાનના સમગ્ર ટીમ અને મારા ભાઈ શ્રી યોગરાજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી. ધન્યવાદ ગાયત્રીબા.